કેવું ચાલે છે? આગળના લેક્ચરનું બધું તૈયાર થઈ ગયું? વિકલનના સૂત્રો હવે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હશે, ન થઈ ગયા હોય તો હજુ પણ ચેક કરી લેવાના બોલી અને લખીને. હવે જુઓ, આગળના પીરિયડ સુધી આપણે સંયોજિત વિધેયનું વિકલન કેવી રીતે કરવું એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. હવે આજે કેટલાક ત્રિકોણમિતિય પ્રતિવિધેયો પરના એક્ઝામ્પલ છે એ જોવાના છે. લઘુગુણકીય વિધેયો પરના દાખલાઓ છે કે લઘુગુણકીય વિધેય હોય તો એનું વિકલન કરવાની રીત કઈ છે એ સમજવાની છે. આજે વન બાય વન બધા એ એક્ઝામ્પલ આપણે જોઈશું. હવે એમાં સૌ પ્રથમ આ 1 થી 7 એક્ઝામ્પલ જુઓ ધ્યાનથી. આ 1 થી 7 એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, પહેલા એક્ઝામ્પલમાં અહીંયા x બિલોંગ્સ ટુ r છે, મતલબ કંઈ આપેલું નથી. x બિલોંગ્સ ટુ r, આમાં શરતો આપેલી છે. આ દરેકે દરેકમાં શરતો આપેલી છે એટલે આ બધા જ એક્ઝામ્પલ બે રીતે થઈ શકે છે. ત્રિકોણમિતિય આદેશની રીત અને સીધા વિકલનની રીત. આપણે પહેલા એક્ઝામ્પલમાં કોઈ કન્ડિશન આપેલી નથી, સીધા વિકલનના રીતથી આપણે એક્ઝામ્પલ કરીશું. દાખલા તરીકે તમે જુઓ, એક્ઝામ્પલ નંબર 1, આ પહેલો એક્ઝામ્પલ છે. વાય બરાબર સાઇન ઇન્વર્સ, વાય બરાબર સાઇન ઇન્વર્સ 2x અપોન 1 + x સ્ક્વેર છે. હવે અહીંયા તમને બતાવું કે અહીંયા બે વિધેયોનું સંયોજન છે, આ 1 અને આ 2. બે વિધેયોનું સંયોજન છે એટલે સૌ પ્રથમ x સાપેક્ષ વિકલન કરતા હવે x સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું થશે dy / dx અને sin ઇન્વર્સ નું 1 / √ 1 - x સ્ક્વેર. x એટલે અંદરનું વિધેય એટલે આનો વર્ગ 2x / 1 + x સ્ક્વેર નો વર્ગ. ઉપરના વિધેયનું વિકલન થયું, અંદરના વિધેયનું બાકી એટલે ગુણ્યા અંદરના વિધેયનું વિકલન. તો આમાં અંદરના વિધેયમાં અંશ અને છેદ બે વિધેયો છે એટલે ભાગાકારના નિયમ વિના વિકલન ન થાય. એટલે આપણે ભાગાકારનો નિયમ લગાવો, છેદ ઇન્ટુ અંશનું વિકલન માઇનસ અંશ ઇન્ટુ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર. આ ભાગાકારનો નિયમ મૂક્યો આપણે ઇક્વલ ટુ. હવે આનો લસા લો તો વર્ગમૂળમાં આ 1 + x સ્ક્વેર નો વર્ગ માઇનસ અહીંયા 4x સ્ક્વેર થશે અને આનો લસા લીધો 1 + x સ્ક્વેર હોલ સ્ક્વેર, એનું વર્ગમૂળ છે અને એ છેદનો છે અંશમાં લઈ જઈએ એટલે મોડ 1 + x સ્ક્વેર મોડ આવે. પણ આ બંને ધન પદ હોવાથી આ મોડ લખવો જરૂરી નથી એટલે હું ડાયરેક્ટ લખું છું ગુણ્યા. આનો લસા તો 1 + x સ્ક્વેર હોલ સ્ક્વેર છે જ. હવે આનું સાદુરૂપ આ 2 + 2x સ્ક્વેર - 4x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આમાંથી 1 ઉડી જશે એટલે અહીંયા રહેશે 1 / વર્ગમૂળમાં આનું સાદુરૂપ આપો તો આનું વચ્ચેનું પદ + 2x સ્ક્વેર, આ - 4x સ્ક્વેર એટલે - 2x સ્ક્વેર થાય, ફરી પાછી પૂર્ણ વર્ગ પદાવલી બની જાય એટલે 1 - x સ્ક્વેર હોલ સ્ક્વેર બનશે ગુણ્યા અહીંયા 1 + x સ્ક્વેર રહેશે. આના સાદુરૂપમાં 4 માંથી 2 જાય, 2 2 કોમન લઈ લો એટલે 1 - x સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ. હવે જરા ધ્યાનથી જુઓ, 2 * 1 - x સ્ક્વેર છે અંશમાં, છેદમાં મોડ આવશે 1 - x સ્ક્વેર, આ વર્ગ અને વર્ગમૂળ જશે એટલે મોડ આવશે. અહીંયા 1 + x સ્ક્વેર
હવે અહીંથી મોડ છે માનાંકને દૂર કરવા માટે અહીંથી ત્રણ વિકલ્પો બને દાખલા તરીકે જો હું ત્રણ વિકલ્પમાં માની લો કે x બરાબર પ્લસ કે માઈનસ 1 હોય તો x સ્ક્વેર 1 થાય 1 માઈનસ 1 0 0 / 0 એટલે અવ્યાખ્યાયિત પદ થઈ જાય તો આનું વિકલન ન મળે એટલે આ અવ્યાખ્યાયિત થાય અને માની લો કે મોડ x લેસ ધેન 1 એટલે x ની કિંમત માઈનસ 1 અને 1 ની વચ્ચેની હોય તો x સ્ક્વેર ની કિંમત 1 કરતા નાની હશે 1 માઈનસ 1 કરતા નાની કિંમત એટલે ધન પર આવે તો આ બંને ઉડી જાય એટલે અહીંયા રહેશે 2/1 + x² અને જો મોડ x ગ્રેટર ધેન 1 હોય મતલબ -1 1 સિવાયની કોઈ પણ કિંમત હોય 1 કરતા મોટી અથવા -1 કરતા નાની જો આવી કોઈ કિંમત હોય તો આ 1 x² નું મૂલ્ય ઋણ બને એટલે મોડ દૂર કરીએ તો આગળ માઈનસ આવે તો આ પદ થશે -2/1 + x² તો આમ એના ત્રણ જવાબ આવશે આ પહેલો એક્ઝામ્પલ મેં તમને બતાવ્યો ખૂબ સરળ રીતે ડાયરેક્ટ વિકલન જોઈ લો ફરીથી અહીંયા બે વિધેય છે સૌપ્રથમ ઉપરના વિધેયનું વિકલન ગુણ્યા અંદરના વિધેયનું વિકલન આનું લસાઅ લઈને સાદુરૂપ આપ્યું આનું સાદુરૂપ આપ્યું એટલે સાદુરૂપ આવ્યું આમાં વર્ગ અને વર્ગમૂળ દૂર કરતા મોડ આવે છે ખાસ મોડ લખવાનું ભૂલશો નહીં નહીતર ભૂલ પડશે એટલે આ ભૂલ હવે ત્યાર પછી માનાંક માટે ત્રણ વિકલ્પો પડશે એટલે આ એક્ઝામ્પલ આ રીતે આપણે કમ્પ્લીટ કરીએ છીએ યાદ રાખો આ જે વસ્તુ છે એ બહુ જ અગત્યની છે અને આ એકદમ ટૂંકમાં અને સરળ રીતે મેં તમને એક્ઝામ્પલ ગણીને બતાવ્યો છે હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈશું 2 જુઓ 1/1 આનો સ્ક્રીનશોટ લેતા જજો અને પછી ખૂબ જ સરળ રીતે આ એક્ઝામ્પલ તમે લખતા જજો બીજો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ હું રકમ અહીંયા ફરીથી લખું છું cos ઇન્વર્સ 1 - x² / 1 + x² અહીંયા કન્ડિશન પણ આપેલી છે 0 < x > 1 આ શરતનો આપણે ઉપયોગ પણ કરીશું હવે જુઓ અહીંયા તમે આ 1 - x² જો અહીંયા x બરાબર tan થીટા આવી આપણે ધારણા લઈએ આદેશ લઈએ ધારો તો આના પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x થશે જ્યાં હવે થીટા બિલોંગ્સ ટુ tan નો મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 થશે x belongs to r છે હવે આ કિંમત આપણે આમાં મૂકીએ તો આપણી રકમ હવે આવી થશે x ની જગ્યાએ આપણે tan થીટા ધાર્યા છે એટલે આપણી રકમ આવી બનશે હવે આ cos 2 થીટા નું સૂત્ર બનશે ગુણિત ઉપગુણિતના સૂત્રો યાદ કરો આ પરિણામ નંબર 1 થયું હવે આપણે બીજા ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં બહુ જ ડિટેલમાં જોઈ ગયા હતા કે આ cos ઇન્વર્સ અને cos આટલું દૂર ત્યારે જ થઈ શકે જ્યારે આ 2 થીટા cos વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોય તો હવે આપણે આને cos ના મર્યાદિત પ્રદેશમાં દર્શાવવો પડે જે પ્રક્રિયા હું અહીંયા બતાવું છું અહીંયા કારણ લખી અને આપણે બતાવીશું જુઓ અહીંયા શરત આપેલી છે 0 < x > 1 હવે x બરાબર આપણે ધાર્યું છે tan થીટા 1 ની જગ્યાએ tan π/4 લખી શકાય 0 ની જગ્યાએ tan 0 tan વધતું વિધેય હોવાથી 0 < θ < π/4 થશે આપણે અહીંયા 2 થીટા ને બતાવવાના છે એટલે આને 2 વડે ગુણો એટલે આ 2 થીટા 2 વડે ગુણતા π/2 પહેલું ચલણ આવ્યું હવે cos નો મર્યાદિત પ્રદેશ 0 to π છે
એટલે 2 થીટા બિલોંગ્સ ટુ આર 0 ટુ પાઈ બાય 2 ઇઝ અ સબસેટ ઓફ 0 ટુ પાઈ મર્યાદિત પ્રદેશમાં છે એટલે હવે આપણે અહીંયા આના આધારે આના પરથી આ ગણતરી રફ વર્ક નથી યાદ રાખો આ ગણતરીનો એક ભાગ છે એટલે આના આમાં જે આ દૂર કરો એટલે આના બરાબર 2 થીટા રહેશે આમાં થીટાની કિંમત મૂકો એટલે 2 tan ઇનવર્સ x થીટા બરાબર આપણે આ ધારેલું છે એના આધારે મળ્યું છે એટલે આ જે છે ડીવાય બાય dx નથી આપણે વિકલન નથી કરતા હજુ આ જે છે એ y જે મૂળ રકમ જ છે તો રકમ y બરાબર હવે આનું x સાપેક્ષ વિકલન કરો હજુ સુધી આપણે વિકલન કર્યું જ નથી માત્ર સાદુરૂપ આપ્યું ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સૂત્રોના આધારે સાદુરૂપ આપવાથી આનું વિકલન y નું dy / dx તો આ 2 એમ ને આ tan ઇનવર્સ નું 1 / 1 + x² તો આ આપણો જવાબ થયો મિત્રો આ બીજો એક્ઝામ્પલ આટલો સરળ છે જો આ બીજો એક્ઝામ્પલ હવે 1 / 1 આપણે બીજા બધા જ એક્ઝામ્પલ હું તમને ગણાવીશ જો આ ત્રીજો એક્ઝામ્પલ લઉં છું એટલે એક્ઝામ્પલ નંબર 3 હવે લઉં છું આ બીજો હતો આ ત્રીજો છે y બરાબર tan ઇનવર્સ પહેલા આને દૂર કરું છું y બરાબર દૂર કરું tan ઇનવર્સ 3x - x³ / 1 - 3x² ચેક કરો રકમ અને શરત આપેલી છે 1 / -1 / √ 3 less than x less than 1 / √ 3 આ શરત છે હવે આમાં x ની જગ્યાએ tan થીટા ધારો તો આ 3 tan થીટા માઇનસ tan ઘન થીટા / 1 - 3 tan સ્ક્વેર થીટા હવે અહીંયા આ જે કિંમત મૂકી છે એ આપણે આ ધાર્યું છે x બરાબર tan થીટા આવું ધાર્યું છે યાદ રાખો આના પરથી થીટા બરાબર tan ઇનવર્સ x જ્યાં થીટા બિલોંગ્સ ટુ tan નો મર્યાદિત પ્રદેશ આવશે 11મા ધોરણમાં બધા જ વિદ્યાર્થીઓના મર્યાદિત પ્રદેશ મેં તમને યાદ રખાવેલા છે આ સૂત્ર બની ગયું ગુણિત ઉપગુણિતમાં આપણે જોઈ રહ્યા છીએ tan 3 થીટા પરિણામ 1 હવે આપણે ફરી પાછું વિચારીએ કે આ 3 થીટા ને આના મર્યાદિત પ્રદેશમાં દર્શાવીએ તો આપણે આને દૂર કરી શકીએ પ્રતિવિધેયના નિયમોને કારણે તો હવે એ હું અહીંયા બતાવું છું જુઓ અહીંયા કારણ કરીને બતાવું છું કે શરત માઇનસ 1 / √ 3 લેસ ધેન x લેસ ધેન 1 / √ 3 x આપણે tan થીટા ધાર્યું છે √ 3 એટલે tan pi / 6 થશે 1 / √ 3 આ tan માઇનસ pi / 6 થશે મૂલ્ય મૂક્યા tan વધતું વિધેય હોવાથી આ માઇનસ pi / 6 લેસ ધેન થીટા લેસ ધેન pi / 6 થયું અને 2 3 વડે ગુણો તો માઇનસ pi / 2 લેસ ધેન 3 થીટા લેસ ધેન pi / 2 આ tan નો મર્યાદિત પ્રદેશ આવી ગયો આ 3 થીટા બિલોંગ્સ ટુ માઇનસ pi / 2 થી pi / 2 જે tan નો મર્યાદિત પ્રદેશ છે એટલે આ 3 થીટા ને tan ના મર્યાદિત પ્રદેશમાં બતાવ્યું માટે આ દૂર થશે 3 થીટા થશે આ y બરાબર હવે આની કિંમત મૂકો 3 થીટા ની tan ઇનવર્સ x એટલે y બરાબર આવું થયું હવે આનું x સાપેક્ષ વિકલન કરો
y નું dy by dx આ 3 tan ઇન્વર્સ નું 1 upon 1 plus x square આ જવાબ થયો કમ્પ્લીટ એક્ઝામ્પલ આ કોના આધારે લખ્યું એ અહીંયા દર્શાવેલું છે આ કોના આધારે લખ્યું એ આના આધારે લખેલું છે એટલે આ એક્ઝામ્પલ 3 કમ્પ્લીટ જો હવે ધ્યાનથી જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પછી શાંતિથી નોટબુકમાં ઉતારી લો હવે એક્ઝામ્પલ નંબર 4 આવશે એક્ઝામ્પલ 4 છે આપણો જો જોઈ લો sin ઇન્વર્સ 1 માઈનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર અને એની શરત છે 0 લેસ ધેન x લેસ ધેન 1 0 લેસ ધેન x લેસ ધેન 1 હવે આપણે જો આમાં પણ x બરાબર tan થીટા ધારીએ તો જો x બરાબર tan થીટા ધાર્યા એટલે sin ઇન્વર્સ 1 માઈનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા થયા એટલે આ sin ઇન્વર્સ cos 2 થીટા નું સૂત્ર થયું 1 માઈનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર x ની કિંમત મૂકો 1 માઈનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર એટલે સૂત્ર થયું cos 2 થીટા નું આ સાઈન છે આ કોસ છે આ બંને ઉડાઈને એટલે આને સાઈન માં કન્વર્ટ કરવા પડે એટલે આને બદલો આ સાઈન π/2 માઈનસ થીટા આવું થયું તો હવે આપણે આ ખૂણાને સાઈન ના મર્યાદિત પ્રદેશમાં દર્શાવવો પડે એ વિધિ આપણે અહીંયા કરીએ અહીંયા આપેલું છે 0 થી 1 જોઈ લો x એટલે tan થીટા આ થયું tan π/4 અને આ tan 0 એટલે આ થયું 0 થી π/4 ની વચ્ચે હવે આને માઈનસ વડે ગુણો તો ગ્રેટર ધેન આવું થશે અને આમાં π/2 ઉમેરો તો આ π/2 ગ્રેટર ધેન π/2 માઈનસ થીટા આ π/2 પ્લસ કરો એટલે આ થશે π/4 90 માંથી 45 જાય 45 વધે તો આનો મતલબ થયો કે આ π/2 માઈનસ થીટા એ આવશે સેમાં π/4 થી π/2 એટલે પહેલા ચરણનો ભાગ થયો અને ઈ જે સબસેટ ઓફ આ કયું વિધેય છે સાઈન તો સાઈન એટલે માઈનસ π/2 થી π/2 ની વચ્ચે થયો ક્લોઝ ઇન્ટરવલ આનો સબસેટ આ ભાગમાં છે એટલે આ ખૂણો આ વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે એટલે આ થયું અને હવે આમાં થીટા ની કિંમત મૂકો તો tan ઇન્વર્સ x થયું y is equal to હવે આનું x સાપેક્ષ વિકલન કરો તો π/2 તો અચળ છે 0 માઈનસ tan ઇન્વર્સ નું 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર એટલે જવાબ આવશે માઈનસ 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર ડિવાઈડ બાય dx આ એક્ઝામ્પલ પાછળ જરા ધ્યાનથી જોઈ લો આખો એક્ઝામ્પલ ખૂબ જ સરળ બધા જ એક્ઝામ્પલ આવા છે એટલે આપણે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો હવે એક્ઝામ્પલ નંબર 5 ઉપર જઈએ તો એક્ઝામ્પલ નંબર 5 આ નોટબુકમાં લખવા માટે સ્ક્રીનશોટ લેતા જજો અથવા શાંતિથી બેઠા બેઠા નોટબુકમાં ઉતારી લેજો બધા એક્ઝામ્પલ તો આ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના છે હવે cos ઇન્વર્સ 2x અપોન 1 + x² અને આ જે છે -1 થી 1 છે આ શરત છે હવે આમાં પણ તમે x બરાબર tan થીટા ધારો એટલે આ પદ આવું થયું જુઓ
એટલે આ 2x અહીંયા 2x છે તો આ થશે cos inverse sin 2 થીટા નું સૂત્ર છે એટલે cos inverse અહીંયા થશે cos માં કન્વર્ટ કરીએ એટલે cos pi/2 minus 2 થીટા થશે યાદ રાખો cos pi/2 minus 2 થીટા હવે આગળના એક્ઝામ્પલમાં 2 આવશે ચેક કરી લેજો હવે આને પરિણામ નંબર 1 કહી દઈએ તો આ આપણે દૂર કરવું પડે આના મર્યાદિત પ્રદેશમાં આપણે દર્શાવવો પડે એટલે હવે એ એના મર્યાદિત પ્રદેશમાં દર્શાવીએ તો જો cos ઇનવર્સ cos π/2 છે એના મર્યાદિત પ્રદેશમાં દર્શાવો છે અહીંયા -1 છે -1 થી 1 આ થશે tan -π/4 એટલે આ થશે -π/4 π/4 ની વચ્ચે 2 વડે ગુણો -π/2 less than 2 થીટા less than π/2 આમાં તમારે માઇનસ 2 થીટા ની જરૂર છે માઇનસ વડે ગુણો એટલે અસમતા બદલી જાય આ થશે π/2 greater than -2 થીટા greater than -π/2 હવે π/2 આમાં ઉમેરો તો આ થશે π greater than π/2 minus 2 theta greater than 0 એટલે આ ખૂણો 0 થી π ની વચ્ચે આવ્યો એટલે આ તો cos નો મર્યાદિત પ્રદેશ છે આ cos વિધેય છે એટલે એને દૂર કરી શકાય એટલે આપણે એવું બતાવ્યું કે આ ખૂણો આના મર્યાદિત પ્રદેશમાં છે એટલે આનું સાદુરૂપ આપો તો આ થયું pi/2 minus 2 theta આટલું થયું હવે આનું x સાપેક્ષ વિકલન કરો તો આ 0 minus અને આ theta ની પહેલા કિંમત મૂકી દઈએ theta એટલે tan inverse x એટલે આ minus આ 2 upon tan inverse નું વિકલન 1 minus x square તો આ આવશે minus 2 upon 1 plus x square divide by dx એટલે તો આ કમ્પ્લીટ ગણતરી સાથે આપણે આ એક્ઝામ્પલ જોયો હતો પાંચમો એક્ઝામ્પલ હવે આપણે આ છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠો એક્ઝામ્પલ આને દૂર કરી અને પછી છઠ્ઠો એક્ઝામ્પલ બતાવું છું તમને ગણતરી સાથે કમ્પ્લીટ y बराबर sin inverse 2x root 1 minus x square અને આની શરત છે minus 1 upon root 2 less than x less than 1 upon root 2 હવે ધ્યાનથી જુઓ આમાં x બરાબર તો sin theta ધારો એટલે હું એ ગણતરી અહીંયા બતાવું છું x बराबर sin theta આપણે ધાર્યા તો આના આધારે theta बराबर sin inverse x થશે અને જ્યાં theta belongs to આ sin વિધેયનો મર્યાદિત પ્રદેશ એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 થશે મર્યાદિત પ્રદેશ દરેક ને યાદ છે યાદ ન હોય તો તમારે 11મા ધોરણનું પુસ્તક ખોલી અને પાછા તૈયાર કરી લેવાના હવે આની કિંમત મૂકો તો sin ઇનવર્સ 2 sin theta 1 minus sin square cos square વર્ગમૂળ cos એટલે cos theta થયું એટલે sin ઇનવર્સ sin 2 theta થયું પરિણામ 1 થયું હવે આપણે 2 theta sin ના મર્યાદિત પ્રદેશમાં દર્શાવવું પડે હવે એ દર્શાવવાની
વિધે આપણે અહીંયા કરીએ જો શરત આપેલી છે માઈનસ 1 અપોન √2 લેસ ધેન x લેસ ધેન 1 અપોન √2 આમાં કિંમત મૂકો x એટલે sin થીટા ધારેલા છે આ sin π/4 નું મૂલ્ય છે આ sin માઈનસ π/4 નું મૂલ્ય છે માઈનસ π/4 થી π/4 એટલે ચોથું ને પહેલા ચરણનો ભાગ આવે અને પહેલા ચોથા ચરણમાં sin વધતું વિધેય છે એટલે આ થશે માઈનસ π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4 કારણ sin પ્રથમ ચરણમાં વધતું વિધેય છે અને તેથી હવે આપણે 2 થીટા જોઈએ છે અહીંયા એટલે 2 વડે ગુણો એટલે માઈનસ π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2 માઈનસ π/2 થી π/2 એ sin વિધેયનો મર્યાદિત પ્રદેશ છે તેથી હવે પરિણામ 1 માં આની કિંમત મૂકો આ દૂર થશે એટલે 2 થીટા થયો એટલે 2 થીટા ની કિંમત મૂકો sin inverse x થશે હવે આનું x સાપેક્ષ વિકલન કરો x સાપેક્ષ વિકલન કરો એટલે dy / dx બરાબર આ 2 sin inverse નું 1 / √1 - x² થશે તો આ આપણો જવાબ આવ્યો આ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યો આ શરતના આધારે વિકલન ત્રિકોણમિતિય પ્રતિવિધનું વિકલન કેટલી સરળ રીતે થઈ શકે છે તે આપણે જોઈ રહ્યા છીએ આ સાથે સાથ એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે હવે સાતમો એક્ઝામ્પલ હું તમને અહીંયા ગણતરી કરીને બતાવું છું સાતમો એક્ઝામ્પલ હવે જોઉં છું આને દૂર કરું છું જો y = sec ઇનવર્સ સાતમો એક્ઝામ્પલ એની શરત ચેક કરો 0 થી 1 / √2 x ની કિંમત હવે આમાં પણ આ x બરાબર cos લો 2 cos² - 1 cos 2 થીટા નું 1 / cos એટલે sec અહીંયા sec છે એટલે આપણે એ આદેશ લઈએ એટલે ધારો કે ધારો કે x બરાબર cos થીટા x બરાબર cos થીટા આમાંથી થીટા ને કરતા બનાવો એટલે થીટા બરાબર cos ઇનવર્સ x અને cos નો મર્યાદિત પ્રદેશ છે 0 થી π આ ધારણા હેઠળ હવે આમાં કિંમત મૂકીએ તો sec ઇનવર્સ 1 / 2 cos square x minus 1 થાય એટલે 1 / cos 2 થીટા થયું પરીક્ષામાં આ સ્ટેપ લખવા જરૂરી નથી ડાયરેક્ટ લખી શકો છો sec 2 થીટા આ પરિણામ એ થયું હવે પરિણામ 1 માં આપણે આને જો દૂર કરવા હોય તો આ sec ના મર્યાદિત પ્રદેશમાં દર્શાવવો પડે તો એના માટેની શરત આપણે આપેલી છે અહીંયા લઈએ તો હવે શરત શું આપેલી છે 0 less than x less than 1 / √2 x ની કિંમત મૂકો x એટલે આપણે ધાર્યું છે cos થીટા આ cos π/4 નું મૂલ્ય છે અને આ cos π/2 નું મૂલ્ય cos π/2 એટલે 0 હવે π/2 π/2 અને π/4 મતલબ એની વચ્ચે તમે જુઓ પહેલું ચરણ થયું પહેલા ચરણમાં cos ઘટતો વિધેય છે એટલે અસમતા બદલાઈ જાય એટલે આ અસમતા આમ થઈ જશે એટલે આ થયું π/4 આ અહીંયા આવશે આ અહીંયા આવશે અથવા તો અસમતા બદલવી પડે
એટલે થીટા લેસ ધેન પાઈ બાય 2 કારણ કે કોસ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે આ કારણ હવે આપણે જોઈએ છે 2 થીટા તો 2 વડે ગુણો તો 2 વડે ગુણો એટલે આ પાઈ બાય 2 2 થીટા અને પાઈ થયું તો પાઈ બાય 2 થી પાઈ આવ્યું હવે પાઈ બાય 2 થી પાઈ આવ્યું એટલે આ 2 થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ પાઈ બાય 2 થી પાઈ આવું થયું પણ સેક નો મર્યાદિત પ્રદેશ જો સેક એટલે શું તમારે કોસ નો જોવાનો કોસ ની અંદર શું છે કોસ નો 0 ટુ પાઈ છે અને પાઈ બાય 2 આગળ આવ્યા કે એટલે માઈનસ પાઈ બાય 2 તો પાઈ બાય 2 આમાં છે જ નહીં આના પ્રદેશમાં છે તેથી આપણે આને દૂર કરી શકીએ એટલે ઇઝ ઇક્વલ ટુ 2 થીટા આ કારણથી અને થીટા ની કિંમત મૂકો એટલે 2 cos ઇનવર્સ x y થયું હવે આનું x સાપેક્ષ વિકલન કરો તો x સાપેક્ષ વિકલન કરતા આ y નું dy by dx અને 2 cos ઇનવર્સ નું માઈનસ 1 upon root 1 minus x square થાય તો આ એક્ઝામ્પલ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ એટલે આ 7મો એક્ઝામ્પલ થયો સાથે 7 એક્ઝામ્પલ તમે ધ્યાનથી જુઓ તો ત્રિકોણમિતીય વિધેયનો આદેશ લેવાથી ખૂબ જ સરળ રીતે એક્ઝામ્પલ ગણી શકાય છે બહુ જ મજા આવેલા દાખલા છે તમે એને સમજશો તો તમને ખૂબ મજા આવશે હવે જુઓ મિત્રો આપણે આ એક્સરસાઇઝ 4 ના 7 બહુ જ અગત્યના દાખલાઓ જોયા બાદ હવે લઘુગુણકનો ઉપયોગ વિકલન કરવામાં કેવી રીતે થાય છે લઘુગુણક વિધેયનો વિકલન કરવાની જે રીત છે એ આપણે જોઈશું ખૂબ જ સરળ છે તમે પહેલા હું આ એક એક્ઝામ્પલ 6 અને એક્ઝામ્પલ 1 આ બે એક્ઝામ્પલ એક સરખા દેખાય છે હું તમને એમાં ડીવાય બાય dx આમાં y બરાબર આપેલું છે અહીંયા y બરાબર આપેલું છે તો dy by dx શોધો આ એક્ઝામ્પલ છે તો હવે એક્ઝામ્પલ 1 પહેલા કરું છું એક્સરસાઇઝ 5 પહેલો એક્ઝામ્પલ છે y બરાબર વર્ગમૂળમાં x માઈનસ 3 છે અહીંયા x સ્ક્વેર પ્લસ 4 છે છેદમાં પદાવલી છે 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 હવે તમે સીધું વિકલન કરવા જાઓ તો આની અંદર સૌથી ઉપરનું વિધેય આ સૌથી ઉપરનું વિધેય આ વર્ગમૂળ વાળું મળે ત્યાર પછી ભાગાકારના નિયમનો ઉપયોગ થાય છેદી ટોચનું વિકલન માઈનસ અંશનું છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ પછી અંશના વિકલન કરવા માટે બે વિધેયનો ગુણાકાર તો ફરી ભાગાકારના નિયમની અંદર પાછા ગુણાકારનો નિયમનો ઉપયોગ થાય એટલે ગણતરી બહુ જ લાંબી થઈ જાય થઈ શકે ખરી પણ બહુ જ લાંબી થાય એના બદલે લઘુગુણક વિધેય આપણે ખાસ પ્રકારની સગવડતા આપે છે અને એક્ઝામ્પલ ખૂબ જ સરળ બનાવી આપે છે એટલે આમાં બંને બાજુ આપણે લોગ લઈએ તો શું થાય બંને બાજુ લઘુગુણક લેતા હવે જુઓ આ log y થયો હવે આને હું તમને આની અંદર બતાવું આ રૂટ એટલે મારે રૂટ ના લખવું હોય તો ઘાતાંકીય સ્વરૂપમાં લખવું હોય તો વના થાય અને આમાં લઘુગુણક લો તો લઘુગુણકમાં ઘાતાંક આગળ આવી જાય સહગુણક તરીકે કારણ કે ઘાતાંક લઘુગુણકનો સીડી છે log એ ઘાતાંકની સીડી છે આપણે જાણીએ છીએ તો 1/2 log ઓફ હવે આનો log થાય તો log ના નિયમ મુજબ અંશ અહીંયા આવું થશે પેલા હું એક સ્ટેપ વધારે લખી બતાવું છું અપોન આ સ્ટેપ વધારાનું લખેલું છે તમારે પરીક્ષામાં આ સ્ટેપ લખવાનું આવતું નથી તો log અહીંયા જુઓ આવું થશે હવે ભાગાકારનો નિયમ મૂકું છું માઈનસ
log આવ થશે અહીંયા પણ ગુણાકાર છે અહીંયા ઇન્ટુ છે એટલે અહીંયા પણ ફરી પાછો log નો સરવાળો થશે એટલે log x 3 plus log x square plus 4 minus log 3x square plus 4x plus 5 આવ થશે હવે આ બે સ્ટેપને માત્ર ગણતરી તમને સમજાવવા માટે જ કરી છે પરીક્ષામાં આ બે સ્ટેપ લખવા જરૂરી નથી તમે ડાયરેક્ટ ભાગાકારને આગળ લઈ લો ગુણાકારમાં જેટલા પદ હોય એ બધા લઘુગણકમાં સરવાળો લઈ લો અને છેદમાં હોય એ માઈનસમાં લઈ લો ડાયરેક્ટ સીધું જ લખી શકાશે તો આ થયું log y બરાબર હવે x સાપેક્ષ વિકલન કરીએ હજુ સુધી આપણે વિકલન કરેલ નથી યાદ રાખો વિકલન નથી કર્યું માત્ર બંને બાજુ log લઈને સાદુરૂપ જ આપ્યું છે જેથી કરીને આ બધા ગુણાકાર ને ભાગાકારમાં રહેલા પદો પ્લસ માઈનસ માં છૂટા પડી જાય અને પછી વિકલન ના કાર્ય નિયમ નો ઉપયોગ થાય પછી એમાં કોઈ ગુણાકાર નો કે ભાગાકાર ના નિયમ ના ઉપયોગ ની જરૂર જ ના પડે અલગ અલગ વિકલન કરી શકાય તો હવે આનું વિકલન કરો તો આ બહાર નું વિધેય આ અંદર નું વિધેય એનું વિકલન કરો તો પહેલા log નું 1/y into y નું dy by dx is equal to આ 1/2 m ને હવે આ બધામાં એવું થશે આ બહાર નું વિધેય આ અંદર નું વિધેય એટલે બહાર ના વિધેય નું વિકલન 1/x 3 1 અને x 3 નું 1 પ્લસ આ બહાર નું વિધેય log નું વિકલન 1/ અને પછી અંદર ના નું આનું વિકલન 2x માઈનસ પહેલા log નું વિકલન 1/ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ આ બહાર ના વિધેય નું વિકલન થયું આમાં જે કર્યું પહેલા આપણે આનું કર્યું પછી આપણે આનું કર્યું એવી રીતે પહેલા આપણે આનું કરીશું વિકલન થયું હવે આનું વિકલન કરો તો આનું વિકલન થશે પહેલા પદ નું 6x પ્લસ 4 હવે dy by dx ને કરતા બનાવો તો dy by dx is equal to y/2 y એટલે તમારે આ સમજવાનું આ આખે આખું પદ y છે એટલે આખે આખું પદ અહીંયા હું ફરીથી લખતો નથી તમારે લખવું હોય તો લખી શકાય ના લખો તો પણ ચાલે y લખો તો પણ ચાલે હવે આ આપણો જવાબ થયો જોઈ લો જો આખા એક્ઝામ્પલ નો સ્ક્રીનશોટ લઈ લેજો શાંતિથી લખજો મોઢે બે વખત તમે જાતે ગણી જજો આ એક્ઝામ્પલ થયો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈશું તો સેમ એક્ઝામ્પલ જ છે હવે એક્ઝામ્પલ નંબર અહીંયા હું 6 કરીને ગણીને પણ બતાવું છું ફટાફટ એની બે થશે આ છઠ્ઠો એક્ઝામ્પલ હવે અને હું દૂર કરું છું હવે જો આ રૂટ છે એને સીધી ઘાતાંક સ્વરૂપમાં લખું છું અંશમાં x 1 x 2 અપોન x 3 x 4 x 5 raised to 1/2 હવે હું ડાયરેક્ટ આ સ્ટેપ લખું છું મે તમને કહ્યું તો કે બંને બાજુ log લીધા એટલે 1/2 આગળ આવી ગયા હવે અંશમાં જેટલા છે ગુણાકારમાં એ બધા સરવાળામાં આવી જશે log x 1 plus log x 2 આ બધા છેદમાં છે તો એ માઈનસ માં થશે માઈનસ log x 3 minus log x 4 minus log x 5 આવ થયું હવે આનું x સાપેક્ષ વિકલન કરો તો આ 1/2 m ને પેલા log નું 1/2 1/ y y નું dy by dx 1/2 m ને આ log નું 1/x 1 1/x 2
1 upon x minus 4, 1 upon x minus 5. હવે આ 1 upon y ને આ બાજુ લઈ આવો એટલે આ થશે y by 2 into bracket m ને બધા પદો લખી દો એટલે આ આપણો જવાબ આ એક્ઝામ્પલ 6 પણ કરો લઘુગણકીય વિધેયની મદદથી આ એક્ઝામ્પલ કેટલી સરળતાથી કરી શકાય છે એ વસ્તુ મેં તમને અહીંયા બતાવી છે બંને એક્ઝામ્પલ ખાસ પ્રેક્ટિસ કરજો હવે મિત્રો તમને વધુ ત્રણ એક્ઝામ્પલ બતાવું છું એ એક્ઝામ્પલ તમને અહીંયા બતાવી દઉં છું આ એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 7 અને એક્ઝામ્પલ નંબર 20 માત્ર બંને બાજુ લઘુગુણક લો એટલે એક્ઝામ્પલ ખતમ હું તમને 1 બાય 1 અડધી અડધી મિનિટમાં એક્ઝામ્પલ બતાવું છું આ પાંચમો એક્ઝામ્પલ જુઓ આ એની રકમ છે હવે બંને બાજુ લઘુગુણક લઈ લેતા આ થયું log y બરાબર log cos x અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે સરવાળો આ log cos 2x આ log cos 3x હવે x સાપેક્ષ વિકલન કરતા હવે વિકલન કરું છું તો જરા ધ્યાનથી જુઓ પહેલા log નું 1 upon y y નું dy by dx આ log નું 1 upon cos x અને ગુણ્યા cos નું minus sin x પહેલા log નું 1 upon cos 2x પછી cos નું minus sin 2x into 2x નું અહીં આવશે into 2 એ જ રીતે પહેલા log નું 1 upon cos 3x cos નું minus sin 3x into 3x નું 3 હવે આમાં dy by dx ને કરતા બનાવો તો dy by dx is equal to y જમણી બાજુ જશે અને આ માઇનસ માઇનસ ને માઇનસ તો માઇનસ કોમન લઈ લો એટલે આ થશે માઇનસ y આ sin upon cos એટલે 10x થયું પ્લસ આ 2 sin upon cos એટલે 10 2x થયું અને અહીંયા 3 sin upon cos એટલે 10 3x થયું તો આ એક્ઝામ્પલ આપણો થતો માત્ર અડધી મિનિટનો એક્ઝામ્પલ છે જરા જોઈ લો ધ્યાનથી એટલે આપણે એ એક્ઝામ્પલ ખતમ થયો હવે આપણે એક્ઝામ્પલ લઈશું 9 તો 9મો એક્ઝામ્પલ અહીંયા હું એની રકમ લખી રહ્યો છું આ 9માં એક્ઝામ્પલ લઈ જુઓ x + 3 સ્ક્વેર x + 4 આનો ઘન છે અને x + 5 એની 4 ઘાત છે હવે આપણે બંને બાજુ લઘુગુણક લઈએ તો આ એક્ઝામ્પલ કેવો બનશે એ હું તમને હવે બતાવું જુઓ બંને બાજુ log લીધો આ log y થયો અહીંયા log આ ગુણાકાર છે એટલે એ એનો સરવાળો થઈ જશે અને આનો log તો આમાં ઘાતાંક આગળ આવી જશે એટલે 2 log x + 3 ગુણાકાર એટલે પ્લસ આ 3 log x + 4 ગુણાકાર છે એટલે સરવાળો 4 log x + 5 આવું થયું હવે બંને બાજુ log લીધો આપણે હવે એનું વિકલન કરો તો log નું 1 upon y y નું dy by dx આ 2n નું સહગુણક છે log નું x + 3 1 upon અને x + 3 નું 1 પ્લસ આ થશે 3 upon x + 4 વિકલન આ 4 upon x + 5 y ને જમણી બાજુ લઈ જાઓ એટલે y into bracket આ જે છે એનું એ જ ગોઠવી દો એટલે આ આપણો જવાબ આવ્યો આ જવાબ એક્ઝામ્પલ ખાતર ખાલી લઘુગુણક બંને બાજુ લઈ અને વિકલન કરતો બે સ્ટેપમાં એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ 20 ધ્યાનથી જુઓ આ 20મો એક્ઝામ્પલ છે એ હું તમને
કેવી રીતે થાય રકમ પહેલા હું દર્શાવું છું fx બરાબર 1 plus x 1 plus x square 1 plus x raised to 4 1 plus x raised to 8 આપેલું છે જરા ધ્યાનથી જુઓ 1 plus x આ ચાર પદો ગુણાકારમાં છે આવું હોય તો f નું 1 આગળનું વિકલિત શોધો f dash of 1 એનો મતલબ f નું 1 આગળનું વિકલિત શોધો આપણે બંને બાજુ લઘુગુણક લઈએ હવે જુઓ જરા ધ્યાનથી જુઓ આને બંને બાજુ હું લઘુગુણક લઉં fx છે fx એટલે y જ થયું અહીંયા fx છે તો fx લખો તો આ fx લખ્યું આનો log લઉં છું ગુણાકારની જગ્યાએ સરવાળો થઈ જશે લઘુગુણક લેવાથી into d by dx of f of x આવું થયું મતલબ f dash x આને સીધું લખો f dash x equal to a log નું 1 upon x plus 4 આ 1 upon 1 plus x square sorry અહીંયા 1 plus x છે 1 plus x આ 1 upon 1 plus x square log નું વિકલન થયું અને ઉપરના વિધેયનું અંદરનું બાકી આનું 2x આમાં 1 upon 1 plus x raised to 4 આનું 4x ઘન આનું 1 plus x raised to 8 આનું x raised to 7 તો આનું વિકલન કરો fx ને આ બાજુ લઈ આવો અને આ થશે f dash x equal to f of x into આની કિંમત m ને મૂકી દો આનું વિકલન થઈ ગયું હવે આ f'x મળ્યું હવે અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો આમાં આના પરથી તમે અહીંયા સાઈડમાં f ઓફ 1 શોધી કાઢો f ઓફ 1 હું બ્લેક પેન થી લખું તમને ખ્યાલ આવે સરળતાથી દેખાય f ઓફ 1 x ની જગ્યાએ 1 ઉપર લે 1 plus 1 એટલે 2 અહીંયા 1 plus 1 એટલે ફરી 2 1 plus 1 એટલે ફરી 2 અને 2 આ 16 થશે f of 1 તો આની અંદર f dash 1 is equal to f of 1 into bracket 1 upon 1 plus 1 એટલે 2 plus 2 into 1 upon 2 plus 4 into 1 cube upon 2 1 more plus 8 1 7 upon 1 raised to 8 1 plus 1 raised to 2 are 2 common આની કિંમત મૂકી દો 16 આવી જો અહીંથી તમને કિંમત મૂકી છેદમાં 2 into bracket 2 લસા લીધો 1 plus 2 plus 4 plus 8 equal to હવે જુઓ 2 ને 3 3 ને 4 7 7 ને 8 15 એટલે 15 ગુણ્યા 8 120 આ 2 ગુણ્યા 8 ઉઠશે f dash 1 આપણને 120 મળે છે એટલે આ એક્ઝામ્પલ આપણે આ પૂરો કર્યો આ એક્ઝામ્પલ જોયો અને આ એક્ઝામ્પલ લઘુગુણકીય વિધેય પરના દાખલાઓ આટલા ફક્ત લોગ લેવાથી આ એક્ઝામ્પલ આટલા સરળતાથી ગણી શકાય છે જો યાદ રાખો આટલા સરળતાથી આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ આટલા એક્ઝામ્પલ જોયા પછી હવે મારે તમને શીખવાનું છે ચલની ઘાતાંકમાં ચલ હોય તો એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય પણ ત્યાર પહેલા આમાં જુઓ y ચલ છે x ચલ છે ચલની ઘાતાંકમાં ચલ અહીંયા ચલની ઘાતાંકમાં ચલ ચલની ઘાતાંકમાં ચલ અહીંયા ચલ ચલની ઘાતાંકમાં આ બધા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો અહીંયા ચલની ઘાતાંકમાં ચલ છે ચલની ઘાતાંકમાં ચલ છે તો અહીંયા ચલની ઘાતાંકમાં ચલ છે
तो जारे चलनी घातांक में चल आवेलो होय त्यारे एग्जांपल केवी रीते गणी शकाय एनी एक मारे तने रीत शीखवाडवानी छे। तो रीत शीखता पहेला लघुगणकनुं एक सूत्र, आ सूत्र खास याद राखो, कोई पण घटक ए होय तो एने कोई पण घातांक में लखो होय, मानो के ई रेस टू लॉग ए बेजी। हवे लघुगणक नो आ खूब ज अगत्यनो सूत्र के आपणे जो ए रेस टू एक्स होय तो आने घात कहेवाय, आने घात कहेवाय, आने आधार कहेवाय, जो समझो, अने आने घातांक कहेवाय, एटले आ आपणी घात छे, अने एमा आ आधार छे, आ घातांक छे, अने आखुं जे पद बन्युं ए घात छे, आखुं पद ने घात कहेवाय। हवे जो घातांक मां लोग छे, समझो, घातांक मां लोग छे, અને ઘાત એટલે આખું પદ, એનો આધાર, જ્યારે લઘુગુણક ઘાતાંકમાં રહેલા લોગનો આધાર અને ઘાતનો આધાર બંને સરખા હોય ત્યારે આટલો ભાગ સહિત થઈ જાય, આટલો ભાગ સહિત થઈ જાય અને ઉડાડી દો, એટલે એ જવાબ આવે। દાખલા તરીકે હું ઉદાહરણ આપું, दाखला तरीके कोई पण पद छे अल्फा रेस टू लॉग 3 बेज अल्फा। હવે તમારે જોવાનું એટલું જ રહે છે કે ઘાતાંકમાં લોગ છે કે નહીં, તો ઘાત આની ઘાતાંકમાં લોગ છે, તો લોગનો આધાર અને આ જે આખી ઘાત છે એનો આધાર આ બંને સરખા છે, તો આટલું સહી કરી દો, જવાબ 3 આવે। ધેટ્સ હવે કોઈ પણ પદ હોય, હજુ ત્રીજી વસ્તુ, પહેલા આ મેં તમને સમજાવી પછી આ સમજાવ્યું, હજી આની આ જ વસ્તુ અલગ રીતે સમજાવો। દાખલા તરીકે અહીંયા કોઈ p છે અને આ p ને મારે કોઈ પણ આધાર પર ઘાતાંકમાં દર્શાવવો છે, તો અહીંયા તમે કોઈ પણ એક આધાર લો, એની ઉપર log મૂકી દો અને આ p મૂકી દો, તો અહીંયા જે આધાર હોય એ આધાર અહીંયા મૂકી દો। દાખલા તરીકે મારે 7 ના આધાર પર જોઈએ તો 7 મૂકી દો, તો જો ઘાતાંકમાં લઘુગુણક છે, લોગનો આધાર અને ઘાતનો આધાર સરખા છે, તો આટલું સહી થઈ જાય, p ના p જવાબ। એટલે કોઈ પણ પદને મારે e રેશિયો ઘાતાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો હું બહુ સરળતાથી દર્શાવી શકું। દાખલા તરીકે m ને મારે 5 ના આધાર પર દર્શાવવો છે તો 5 રેશિયો log 5 m, તો આટલું સહી થઈ જાય, એમ નો એમ જવાબ। તો આ એક જે ટેકનિક છે એ લઘુગુણકના સૂત્રના ઉપયોગની ટેકનિક છે, એટલે આ ટેકનિકનો ઉપયોગ આપણે ચલની ઘાતાંકમાં ચલ આપેલો હોય ત્યારે કરીશું, યાદ રાખો। એટલે હવે આને દૂર કરીશું, પણ આ સૂત્ર હંમેશા યાદ રાખો, આ સૂત્ર ફરીથી કહું છું કે દાખલા તરીકે અહીંયા કોઈ પદ b છે અને મારે એને એ આધાર પર દર્શાવવું છે, તો a રેસ ટુ log બેઝ a, આ જે ઘટક હોય b આવ થાય, આ ઘાતાંકમાં log છે, log નો આધાર અને ઘાત નો આધાર સરખા છે, એટલે આટલું દૂર થઈ જાય અને b નો b જવાબ આવે। તો કોઈ પણ પદ ને મારે e રેસ ટુ ઘાતાંકમાં બતાવો, દાખલા તરીકે કે z છે અને મારે e ની ઘાતાંકમાં દર્શાવવો છે, તો e રેસ ટુ log e z થઈ ગયું। હવે માનો કે z ક્યુબ હોય તો e રેસ હોય z ક્યુબ થાય, તો લઘુગુણકમાં ઘાતાંક સહગુણકમાં આવી જાય, અહીંયા આવી જાય, એટલે જે ઘાતાંક હોય એ ગુણાકારમાં આવી જાય। આ ટેકનિકનો પણ આપણે ઉપયોગ કરીશું, એટલે મેં તમને ખાલી આ વસ્તુ બતાવી કે તમારે ધ્યાનમાં રહે આપણે આ વસ્તુ કરવાની છે। એટલે હવે આનો ઉપયોગ કરીને હું એક આમાં નથી, આ એક્સરસાઇઝમાં નથી આપેલો, પણ ખૂબ જ અગત્યનો, અને હવે પછી જે સંકલન ભણશો એમાં ખૂબ જ ઉપયોગી આવે એવું એક વિકલન બતાવું છું તમને, x રેસ ટુ x નું વિકલિત મેળવો। જો આ y બરાબર
આનું વિકલિત મેળવો એટલે dy / dx મેળવો એટલે કે dy / dx મેળવો હવે પહેલા તો હું આને ઘાતાંકમાં દર્શાવું e log બેઝ e અહીંયા x x આ સમજાયું આ ટેકનિક નો ઉપયોગ કરી હવે આ ઘાતાંક આગળ આવશે એટલે e રેઝ ટુ x log x બેઝ e તો આ જે આપણો વિધેય હતું એ આ છે એક જ છે આના બે એક જ છે મે ખાલી એનું સ્વરૂપ ચેન્જ કર્યું એટલે e રેઝ ટુ સ્વરૂપમાં ફેરવ્યું હવે આનું x સાપેક્ષ વિકલન કરો ખૂબ જ અગત્યનો દાખલો છે મારી તમને ખાસ વિનંતી છે આ એક્ઝામ્પલ મિનિમમ આવડી ગયા પછી 5 વખત પ્રેક્ટિસ કરો 5 વખત યાદ રાખો સંકલનમાં બહુ ઉપયોગી પડશે આના જવાબ સહિત તમારે આના યાદ રાખવાનો છે એટલે dy / dx is equal to e raise to એટલે આનો આ થશે ઇનટુ બ્રેકેટ હવે આની અંદર સંયોજક વિધેયનો ઉપયોગ એટલે પહેલા આ પડાવ્યું પછી આ હવે ઉપરના વિધેયનું વિકલન ને કરી દીધું એને ગુણ્યા હવે અંદરનું વિધેય એટલે આ આમાં બે પદ છે એટલે ગુણાકારના નિયમથી વિકલન થાય એટલે પહેલું અચળ x અચળ ગુણ્યા બીજાનું વિકલન 1/x બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન સાદુરૂપ આપીએ હવે આ જે પદ છે એ તો આ જ છે એટલે આનું સાદુરૂપ ફરી પાછું મૂકી દઈએ x રેસ ટુ x x x ઉડી ગયા 1 પ્લસ log x તો આનું વિકલન મળ્યું x રેસ ટુ x નું વિકલન મળ્યું x રેસ ટુ x ઇનટુ બ્રેકેટ 1 પ્લસ log x આ ખૂબ જ યાદ રાખજો સંકલન માટે અતિ મહત્વનો આ એક્ઝામ્પલ છે જવાબ સહિત યાદ રાખો x રેસ ટુ x નું વિકલન શું થાય એ વડે યાદ રાખો કોઈ પણ પૂછે ગમે ત્યારે કે x રેસ ટુ x નું વિકલન શું થાય તો તરત જ જવાબ મળવો જોઈએ x રેસ ટુ x ઇનટુ બ્રેકેટ 1 પ્લસ log x તો આ વધારાનો એક્ઝામ્પલ ખૂબ અગત્યનો આ મુદ્દાને સમજવા માટે હતો એટલે મેં વચ્ચે લીધો છે હવે પછી આપણે એક્સરસાઇઝના એક્ઝામ્પલની શરૂઆત કરીશું ચલો મિત્રો આ જોયા પછી આ એક્ઝામ્પલ તમે 5 વખત ફરી વિનંતી કરું છું કે 5-5 વખત આવડી ગયા પછી પ્રેક્ટિસ કરવી હવે આ એક્ઝામ્પલ જોઈએ આપણે બે તો એમાં બીજું કંઈ છે નહીં તો આમાં બે રીતે એક્ઝામ્પલ નંબર 2 જો y બરાબર a રેસ ટુ x તો રીત 1 સૂત્રની રીત तो dy / dx बराबर a रेस टू x into log है आ तो सीधो सूत्र छे એટલે જવાબ આવી ગયો રીત 2 લઘુગુણકની રીત રીત 2 બંને બાજુ log લેતા તમે એક્ઝામ માં કોઈ પણ રીતે એક્ઝામ્પલ ગણી શકો છો યુ આર ફ્રી તમને સ્વતંત્રતા છે પૂરી ગમે તે રીતે એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુક માં જે રીતે દાખલો ગણી આપ્યો છે એ જ રીતે તમે પરીક્ષા ગણવાની જરૂરી નથી બિલકુલ તમારે કોઈ પણ રીત લખો સાચી હોવી જોઈએ ગાણિતિક દ્રષ્ટિએ આમાં હું log લઉં છું log y બરાબર જો log a રેસ ટુ x થાય પણ x ઘાતાંકમાં છે એટલે સહગુણકમાં આવી જશે અહીંયા આગળ આવું થશે x સાપેક્ષ વિકલન કરતા તો log નું 1/y y નું dy / dx x નું 1 ઇનટુ log એ અચળ પદ છે એટલે સહગુણક તરીકે આવશે y ને આ બાજુ લઈ આવો તો dy / dx is equal to y ઇનટુ log એ હવે y ની કિંમત મૂકો y y બરાબર શું હતું આ a raise to x તો આ થયું a raise to x ઇનટુ log a યાદ રાખો આ dy / dx બોલવા તો આ એ વસ્તુ છે જો મે બે અલગ અલગ રીતે એક્ઝામ્પલ ગણીને બતાવ્યો કે તમારા મગજમાં આખો કન્સેપ્ટ એનો જે સંકલ્પના છે એ સ્પષ્ટ થાય તમને કોઈ ડાઉટ ન રહે કોઈ જગ્યાએ એટલા માટે મે બીજો એક્ઝામ્પલ તમને અહીંયા બે રીતે અલગ અલગ રીતે ગણીને સમજાવ્યો
समझाव्यो छे, खास याद राखो आ बने रीत। हवे अहीं थी जोईए तो चल नी घातांक मां चल छे, तो एग्जांपल नंबर 3 जो x रेस टू y બીજું પર y રેસ ટુ x પહેલું મેં લખ્યું, હવે ત્રીજું x રેસ ટુ x અને બરાબર a રેસ ટુ b। આ તો અચળ પદ છે, જોઈને જ ખબર પડી જાય આનું વિકલન 0 થાય એટલે એને e રેસ ટુ માં કન્વર્ટ કરવાની જરૂર જ નથી। અચળ પદ છે, વિકલન કરવાનું છે એટલે સૌપ્રથમ હું આ બધા પદને e રેસ ટુ માં કન્વર્ટ કરું છું। e રેસ ટુ log x रेस टू y આવે પર y આગળ લઈ લઉં છું, અહીંયા આધાર લખતો નથી એટલે e સમજો, અહીંયા બીજું પદ છે e રેસ ટુ x log y, અહીંયા આ આગળ હમણાં મેં તમને બતાવ્યું e રેસ ટુ x log x equal to a રેસ ટુ b। હવે x સાપેક્ષ વિકલન કરતા, હવે x સાપેક્ષ વિકલન કરો, હવે જો આનું વિકલન e રેસ ટુ નું e રેસ ટુ એટલે આનું આ પોતે થાય, હું તમને બીજી રીત બતાવું કે e રેસ ટુ y log x થાય, પણ આના બરાબર તો આ જ છે એટલે હું સીધું લખી દઉં છું x રેસ ટુ y ઇનટુ બ્રેકેટ પહેલું અચળ બીજાનું વિકલન આનો આ ઉપરના પદનું આ જ, હવે ઉપર ઘાતાંક છે એનું વિકલન પહેલું પદ ઇન્ટુ બીજાનું વિકલન વત્તા બીજું ઇન્ટુ પહેલાનું વિકલન ડિવાઈડ બાય dx પ્લસ આમાં e રેસ ટુ નું આનું આ પોતે એટલે y રેસ ટુ x ઇન્ટુ બ્રેકેટ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન 1 થાય પ્લસ અહીંયા x રેસ ટુ x ઇન્ટુ બ્રેકેટ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન ઇક્વલ ટુ 0 જમણી બાજુ, તો અચળ પદ છે। હવે આનો ગુણાકાર કરો, એમાં આનો ગુણાકાર પછી પહેલા આનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર એમાં ડિવાઈડ બાય dx છે એટલે હું ડિવાઈડ બાય dx ને સામાન્ય લઈશ, આ બેનો ગુણાકાર એટલે આ થશે x રેસ ટુ y ઇન્ટુ log x પ્લસ આ બેનો ગુણાકાર એટલે આ થશે x y રેસ ટુ x અપોન y ડિવાઈડ બાય dx કોમન લીધો ઇઝ ઇક્વલ ટુ, હવે આ બાકીના પદ છે આ એ જમણી બાજુ લઈ જાઓ એટલે x રેસ ટુ y ઇન્ટુ y અપોન x આ પદ આવ્યું, હવે આ બે નો ગુણાકાર એ પણ જમણી બાજુ લઈ જઈએ એટલે આવું થશે y રેસ ટુ x ઇન્ટુ x અપોન y સોરી y રેસ ટુ x ઇન્ટુ log y આવું થયું, અને આ પદ હજુ બાકી છે એટલે એને પણ જમણી બાજુ લઈ જાઓ એટલે પ્લસ x રેસ ટુ x આ તો ઉડી ગયા છે 1 થયું પ્લસ x રેસ ટુ x ઇન્ટુ log a આ log x છે log x એવું થયું। હવે આમાં ડિવાઈડ બાય dx ને કરતા બનાવો એટલે માઈનસ આ પર x ને ઉપર લઈ જાઓ x રેસ ટુ y માઈનસ આવું થયું પ્લસ y રેસ ટુ x ઇન્ટુ log y પ્લસ x રેસ ટુ x પ્લસ x રેસ ટુ x log x છેદમાં હવે આ એટલે x રેસ ટુ y ઇન્ટુ log x પ્લસ x ઇન્ટુ y રેસ ટુ x માઈનસ 1 તો આ આપણો જવાબ થયો। હજુ કોમન લઈ સાદુરૂપ આપીએ તો જવાબનું સ્વરૂપ બદલાય એટલે આપણે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો। જો હવે આપણે આ એક્ઝામ્પલ ચોથો જઈશું તો એક્ઝામ્પલ ઉપર ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ લેવા લઈ લો, બે ત્રણ વખત ગણી જોજો
આ એક્ઝામ્પલ ખૂબ જ સરસ છે, ધ્યાનપૂર્વક એકાગ્રજીતે એક્ઝામ્પલ નહીં ગણો તો કોઈ જગ્યાએ પ્લસ માઇનસ ને ભૂલાશો, એટલે ખાસ ધ્યાન રાખો. હવે આને હું દૂર કરું છું અને એના પછીનો એક્ઝામ્પલ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. રકમ ધ્યાનથી જોઈ લો. ચોથો એક્ઝામ્પલ, આ ચોથો એક્ઝામ્પલ છે એ હવે આપણે જોઈ રહ્યા છીએ કે h રેસ ટુ 2/3 y રેસ ટુ 2/3 a રેસ ટુ 2/3. હવે જો x સાપેક્ષ વિકલન કરો, તો આ ઘાત આગળ અને આ ઘાતમાંથી એક બાદ, એટલે 2/3 - 1, એટલે આ થશે 2 - 3/3 - 1/3. યાદ રાખો, ખ્યાલ ન આવે તો સાદુરૂપ આપી દેવાનું. આનું 2/3 y રેસ ટુ -1/3 ઇન્ટુ હજુ y નું બાકી dy/dx = 0. dy/dx ને કરતા બનાવો, એટલે આ 2/3 અને 2/3 કોમન કાઢી લો, 0 ના છેદમાં એટલે ગયા. હવે રહેશે આ જે પદ છે એને જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થશે, એટલે x રેસ ટુ -1/3 અને y રેસ ટુ -1/3 આવું થશે, એટલે માઇનસ y / x રેસ ટુ 1/3 dy/dx મળે છે. તો આપણે dy/dx શોધવાના હતા, જોઈ લો આ dy/dx શોધો, સમજી? ખાલી આ તો સરળ દાખલો છે, ધ્યાનથી જોયો. હવે આ બે એક્ઝામ્પલ હું અત્યારે કરાવીશ અને બાકીના આ એક્ઝામ્પલ 10-19 આવતા પીરિયડમાં આપણે ગણીશું, પણ આ બે એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. મેં આજે જે ટેકનિક બતાવી એ ટેકનિકનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ ગણવાના છે. એક્ઝામ્પલ નંબર 7, y = log x રેસ ટુ cos x, અને આવતા પીરિયડમાં આ એક્ઝામ્પલ ગણાવું ત્યારે આ બંને એક્ઝામ્પલ 5-5 વખત ગણતા આવજો ને, તમને આખી મેથડ મગજમાં ક્લિયર થઈ જાય. ધ્યાન રાખો, આને હું e રેસ ટુ માં કન્વર્ટ કરું છું, એટલે e રેસ ટુ આ ઘાતાંક આગળ આવે log ઓફ log x, આવું થયું. x સાપેક્ષ વિકલન કરો, એટલે dy/dx બરાબર, હવે e રેસ ટુ નું e રેસ ટુ એનું એ પોતે, એટલે આનું આ જ આવશે, એટલે હું હવે જો સમજાઈ ગયું હોય તો આ ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરું છું. આની આ જ વસ્તુ પણ આનું સાદુરૂપ આ છે, ઇન્ટુ બ્રેકેટ પહેલા આ જે મેં વિકલન કર્યું એ આ ઉપરના પડનું કર્યું, હવે આ અંદરનું પડનું બાકી આનું વિકલન કરું છું. તો આનું વિકલન કરવામાં બે પદ છે, જોઈ લો, આ પહેલું આ બીજું, એટલે પહેલા અને બીજા વચ્ચે ગુણાકારનો નિયમ થાય, એટલે પહેલું અચળ cos x અચળ ગુણ્યા બીજાનું વિકલન, બીજામાં પાછા બે પદ છે, પહેલું log, પહેલા log નું વિકલન 1/log x અને આ log નું વિકલન 1/x. ફરી જોઈ લો, પહેલા e રેસ ટુ નું વિકલન, e રેસ ટુ રેસ ટુ માં જે છે એનું બાકી, આનું વિકલન કરીએ તો આમાં ગુણાકાર નો નિયમ, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ log ઓફ log x અચળ ગુણ્યા આનું વિકલન માઇનસ sin x, આવું થયું = 2. યાદ રાખો આ પદ m નેમ ઇન્ટુ બ્રેકેટ આનું સાદુરૂપ x cos x / log x પ્લસ સોરી માઇનસ sin x ઇન્ટુ log ઓફ log x, તો આ થયું dy/dx. ખાલી રીતનો ઉપયોગ છે, બાકી કશું જ નથી. આ ચલની ઘાતાંકમાં ચલ છે, મિત્રો યાદ રાખો આ સાતમો એક્ઝામ્પલ ચલની ઘાતાંકમાં ચલ છે, એટલે મેં ચલની ઘાતાંકમાં ચલ
કરવાથી e રેસ ટુ x માં કન્વર્ટ કર્યો, કન્વર્ટ કરીને નિયમ પ્રમાણે વિકલન કર્યો. હવે ત્યાર પછી આપણે 8મો એક્ઝામ્પલ જોઈશું અને દૂર કરું છું. હવે જો 8મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. આ એક્ઝામ્પલ x રેસ ટુ x માઇનસ 2 રેસ ટુ sin x. આ ચલની ઘાતાંકમાં ચલ નથી, અચળની ઘાતાંકમાં ચલ છે, બગડો અચળ છે, યાદ રાખો. એટલે આને e રેસ ટુ x ના કન્વર્ટ કરવાની જરૂર નથી. આ તો a રેસ ટુ x ના વિકલનનું સૂત્ર છે, આપણી પાસે સીધું છે, એનો ઉપયોગ થશે. તો આ એક્ઝામ્પલ મિત્રો જુઓ, આ એક્ઝામ્પલ ત્રીજી વખત આવે છે, અત્યારે ને અત્યારે આ 10 મિનિટમાં જ. એટલે એનું મહત્વ તમે સમજી શકો છો. અને હું e રેસ ટુ માં કન્વર્ટ કરું છું અને આ પદ n ને, હવે આનું વિકલન, આનું વિકલન x રેસ ટુ x ઇનટુ બ્રેકેટ પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ ઇનટુ પહેલાનું વિકલન માઇનસ a રેસ ટુ x નું a રેસ ટુ x ઇનટુ log a, એટલે 2 રેસ ટુ sin x ઇનટુ log 2. એટલે આની અંદર ફરી સમજાવું તમને, આમાં બે વિધેયનું સંયોજન છે. આ ઉપર a રેસ ટુ x નું વિકલન a રેસ ટુ x ઇનટુ log a સૂત્ર પ્રમાણે. હવે આનું બાકી અંદરના પડું તો હજુ અહીંયા ઇનટુ આવશે sin નું cos x. આનું સાદું આપી દો, x રેસ ટુ x માઇનસ 2 રેસ ટુ sin x ઇનટુ log 2 ઇનટુ cos x. આ થયું ડિવાઇડ બાય, યાદ રાખો આટલું આપણે વિકલન થયું. આ 8મો એક્ઝામ્પલ ખૂબ સરળ. હવે જુઓ આ એક્ઝામ્પલ હતો નંબર 1 હતો, 1. આને દૂર કરું છું. હવે બિલકુલ આ જ સૂત્રનો ઉપયોગ કરીને બાકીના એક્ઝામ્પલ, હવે આપણે આવતા વખતે આ એક્ઝામ્પલ જે છે આના જેવા છે, બિલકુલ કોઈ ફરક નથી. પણ તેમ છતાં એ આપણે હવે, આ 7મો લેક્ચર હતું આ ચેપ્ટરનું, 8મા લેક્ચરમાં આ બધા એક્ઝામ્પલ હું કરાવીશ. એટલે આજે જે ભણ્યા એ રીતનું ફરીથી રિવિઝન થઈ જાય 8મા લેક્ચરમાં, અને એના પરના દાખલા આજે 16 17 18 અને આ એક્ઝામ્પલ છે એ પણ ગણી શકાય. એટલે આખી રીતનું આજે મેં જે લોગની ટેકનિક બતાવી છે એનું રિવિઝન થઈ જશે 8મા લેક્ચરમાં. આ એમનેમ રહેશે, ફરીથી તમે જુઓ, આ રકમ લખી રાખજો અને આવતા પ્રેસમાં, અને આપણે ફરીથી